नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र प्रकरण नंबर 4 पुरवठो, जेमां आज आपणे व्यक्तिगत पुरवठो अने बजार पुरवठो तथा पुरवठाना नियमना अपवादो एना विषय अभ्यास करशुं। तो व्यक्तिगत पुरवठो अने बजार पुरवठो एटले शुं? इंडिविजुअल सप्लाय एंड मार्केट सप्लाय। अर्थशास्त्रना सिद्धांतोमां पुरवठा संबंधी अभ्यासमां बजार पुरवठा एटले के कुल पुरवठा, बजार पुरवठाने कुल पुरवठा तरीके पण ओळखवामां आवे छे। जे रीते आपणे मांगना प्रकरणनी अंदर प्रकरण नंबर 3 व्यक्तिगत मांग अने बजारमां एटले के कुल मांगनो अभ्यास करेलो, ए ज रीते अहींया व्यक्तिगत पुरवठो अने बजार पुरवठो एटले के कुल पुरवठा विशे अभ्यास करवानो छे। तो कुल पुरवठाने ध्यानमां लेवामां आवे छे। बजारमां મૂકવામાં આવતો પુરવઠો જુદા જુદા પરિબળોથી અસર પામતો હોય છે તે આપણે જોયું। વ્યક્તિગત પુરવઠો એટલે કોઈ એક ઉત્પાદક કે પેઢી કે વેપારી દ્વારા બજારમાં જે ચીજ વસ્તુને જુદી જુદી કિંમતે વેચવા માટે મૂકવામાં આવે છે તે, અને કોઈ ચોક્કસ કિંમતે અનેક ઉત્પાદકો દ્વારા વસ્તુનો જેટલો પુરવઠો બજારમાં મૂકવામાં આવે છે તેને કુલ પુરવઠો કે બજાર પુરવઠા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જુદા જુદા ઉત્પાદકોએ જુદી જુદી કિંમતે સ્વીકાર કરી અને જુદી જુદી માત્રામાં જે પુરવઠો બજારમાં વેચવા માટે ચીજ વસ્તુનો મૂકેલો છે તે બધા સંયુક્ત રીતે સરવાળો કરવામાં આવે, એટલે આપણને બજાર પુરવઠો અથવા તો કુલ પુરવઠો જે છે વસ્તુઓનો એ પ્રાપ્ત થાય છે। અહીંયા તમને માળા નંબર 37 ઉપર અનુસૂચિ આપવામાં આવેલી છે, બરાબર? તો એ અનુસૂચિનો અભ્યાસ કરતા જાવ સાથે સાથે, અને એના સાથે સાથે અહીંયા આપણે 3 આકૃતિઓ બોર્ડ ઉપર દોરેલી છે। એ પેઢીને એ પેઢીનો પુરવઠો પુરવઠા રેખા, બી પેઢીની પુરવઠા રેખા અને બજાર પુરવઠા રેખા એટલે કે કુલ પુરવઠો, એના વિશે આપણે 3 આકૃતિઓનો અભ્યાસ કરશું। અનુસૂચિનો સાથે સાથે અભ્યાસ કરતા જાવ પાઠ્ય પુસ્તકમાં। તો અનુસૂચિનું અવલોકન કરતા જણાય છે કે જ્યારે વસ્તુની કિંમત ઊંચી હોય છે ત્યારે પેઢી દ્વારા બજારમાં મૂકવામાં આવતો પુરવઠો વધુ હોય છે, બરાબર? આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે જેમ જેમ કિંમત વધે છે, 10 રૂપિયા જ્યારે કિંમત છે કિલોગ્રામ દીઠ, અનુસૂચિની અંદર સફરજનની કિલોગ્રામ દીઠ કિંમત આપેલી છે, રૂપિયામાં સફરજનનો જુદી જુદી પેઢીઓનો વ્યક્તિગત પુરવઠો કિલોગ્રામમાં આપેલો છે અને સફરજનનો બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠો કિલોગ્રામમાં આપેલો છે, પેઢી એ અને પેઢી બી એ લીધેલી છે। તો 10 રૂપિયા કિંમત છે ત્યારે પેઢી એ નો વ્યક્તિગત પુરવઠો જે છે એ 80 કિલોગ્રામ છે અને પેઢી બી છે એનો વ્યક્તિગત પુરવઠો 60 કિલોગ્રામ છે। બંનેનો સરવાળો કરીએ એટલે બજાર પુરવઠો એટલે કે કુલ પુરવઠો 140 કિલોગ્રામ પ્રાપ્ત થાય છે। તો જેમ જેમ કિંમતો વધી રહી છે, બરાબર, 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 10 માંથી 20 થઈ, પછી 30 થઈ, તો 50 રૂપિયા જયારે કિંમત પહોંચે છે 1 કિલોગ્રામ સફરજનની, બરાબર, ત્યારે એ પેઢી જે છે એ પુરવઠો વધારી રહી છે। જયારે 10 રૂપિયા કિંમત છે ત્યારે માત્ર 80 કિલોગ્રામ છે, પણ હવે કેટલો જાય ત્યારે 400 કિલોગ્રામ, જયારે કિંમત 50 રૂપિયા કિલોગ્રામ ના પડે, બરાબર, કિલોગ્રામ પર પહોંચે છે કિંમત 1 કિલોગ્રામ સફરજનની, ત્યારે પેઢી એ છે એ પુરવઠો વધારી રહી છે, 400 કિલોગ્રામ જે છે એ સફરજનનો પુરવઠો વ્યક્તિગત પુરવઠો જે છે એ મૂકે છે, અને એ રીતે પેઢી બી છે એ 300 કિલોગ્રામ સફરજન જે છે એ પુરવઠો જોવા મળે છે। જયારે 10 રૂપિયા કિંમત હતી ત્યારે પેઢી બી નો પુરવઠો 60 કિલોગ્રામ હતો, પણ 50 રૂપિયા કિંમત થઈ ત્યારે 300 કિલોગ્રામ જોવા મળે, એનાથી વિરુદ્ધ જોઈએ તો જેમ જેમ કિંમતો ઘટતી જાય તેમ પુરવઠો વ્યક્તિગત પુરવઠો જે છે ઓછો થતો જાય છે। જયારે 50 રૂપિયા કિંમત છે ત્યારે પેઢી એ નો વ્યક્તિગત પુરવઠો 400 કિલોગ્રામ છે અને પેઢી બી નો વ્યક્તિગત પુરવઠો 500 કિલોગ્રામ છે, જયારે બજાર પુરવઠો કુલ પુરવઠો બંને નો સરવાળો 700 કિલોગ્રામ જોવા મળે છે। કિંમતો ઘટી ગઈ, 50 માંથી ઘટીને 20 રૂપિયા જો કિંમત થઈ જાય તો વ્યક્તિગત પુરવઠો પેઢી એ નો એ 400 કિલોગ્રામ માંથી ઘટીને 180 કિલોગ્રામ થઈ જાય અને પેઢી બી નો વ્યક્તિગત પુરવઠો 300 કિલોગ્રામ માંથી ઘટીને 100 કિલોગ્રામ ઉપર આવી જાય છે। જયારે બજાર પુરવઠો એટલે કુલ પુરવઠો એ 700 કિલોગ્રામ માંથી ઘટી અને સીધો 280 કિલોગ્રામ ઉપર પહોંચી જાય છે। તો અહીંયા આપણે વ્યક્તિગત પુરવઠો અને બજાર
એટલે કે કોઈ પુરવઠો એને અનુસૂચિ પરથી આકૃતિઓ દોરી છે આલેખ પર જઈને તમે પણ યોગ્ય સ્કેલમાં લઈ અને આલેખ પત્ર ઉપર એક્સ ધરી લેવાય તરીકે પર સ્કેલમાં લઈ અને આકૃતિ દોરજો આ જ અનુસૂચિનો અભ્યાસ કરીને બરાબર સાથે સાથે તો આપણે જોઈએ છીએ કે આ અંતિમ પુરવઠો એક વ્યક્તિ પુરવઠા રહેલા સ્કેલમાં આપણે લીધું છે એક્સ ધરી ઉપર ત્રણ સેન્ટીમીટર બરાબર 10 રૂપિયા એ રીતે આપણે સ્કેલમાં આપી દીધું.
હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાંના
દ્રવ્ય વસ્તુઓ એટલે કે દુર્લભ વસ્તુઓ જેનું ઉત્પાદન શક્ય નથી એવી વસ્તુઓ, કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે. દાખલા તરીકે પ્રાચીન કાળના સિક્કાઓ, કલાકૃતિઓ, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત એટલે કે હસ્તલિખિત જે કઈ પણ ગ્રંથો હોય બરાબર, તો એ બધી જે હસ્તપ્રત છે, પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુઓના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. આવી ચીજ વસ્તુઓ જે છે એને અંગ્રેજીમાં એન્ટિક ચીજ વસ્તુઓ કહેવામાં આવે છે, અને જે ધનાઢ્ય લોકો હોય જે અમીર વર્ગના લોકો છે એ આવી વસ્તુઓ પોતાના ઘરની અંદર વસાવવાનો એક શોખ ધરાવતા હોય છે, એક સ્ટેટસ તરીકે કે આપણે આવી મોંઘી વસ્તુઓ જે છે એ ખરીદી શકતા હોઈએ છીએ. તો એવા જે છે એનો કિંમતો વધે તેમ છતાં પણ એનો પુરવઠો વધારી શકાય નહીં, કેમ કે એનું ફરીથી ઉત્પાદન શક્ય નથી હોતું. માટે આવી જે બાબતો છે એમાં કિંમતો ગમે એટલી વધે પણ એનો પુરવઠો વધારવો શક્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુ નવું ઉત્પાદન શક્ય જ નથી, આથી પુરવઠો વધારી શકાતો નથી. જેથી તે પુરવઠાના અપવાદનો બરાબર પુરવઠાના નિયમો એક વાસ્તવિક રીતે જોઈએ તો હવે અપવાદ બનતો નથી. એ સ્વાભાવિક છે કે ભાઈ પ્રાચીન ચીજ વસ્તુ છે પ્રાચીન કાળમાં થઈ ગઈ, હવે ફરીથી એનું ઉત્પાદન શક્ય નથી. ત્યારબાદ છે નાશવંત વસ્તુઓ, દાખલા તરીકે દૂધ અને દૂધની બનાવટો, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, કાકા ફળ, ફૂલ વગેરે નાશવંત વસ્તુ છે એટલે કે જલ્દી બગડી જાય, એને લાંબા સમય સુધી સાચવી શકાય નહીં. આવી વસ્તુઓનો ભાવ વધી જાય તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે. વસ્તુઓના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠો